ખાતે વઢવાણ ધારાસભ્ય શ્રી ધનજીભાઈ પટેલ અને ધાંગધ્રા ધારાસભ્ય શ્રી પરસોત્તમભાઈ સાબરિયાની ઉપસ્થિતિમાં રૂપિયા 2.54 કરોડના ખર્ચે નવનિર્મિત નેક્સ્ટ જનરેશન સેમી અર્બન સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે મહાનુભાવોની ઉપસ્થિતિમાં પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા ધારાસભ્ય શ્રી ધનજીભાઈ પટેલે જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર શહેરમાં સુવિધાયુક્ત નવીન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ થવાથી પોલીસ વિભાગને વધુ સારી સગવડતો મળશે. ગુજરાત પોલીસ શાંતિ સલામતી અને સુરક્ષા માટે સતત કાર્યરત છે. 24 કલાક સતત લોકોની સેવા કરીને પોલીસ વિભાગ ઉમદા કામગીરી કરી રહ્યો છે. વધુમાં ધારાસભ્યશ્રીએ ઉમેર્યું હતું કે અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં ક્રાઇમ રેટ ઘણો ઓછો છે. આજે ગુજરાતના ગુનાખોરીનું પ્રમાણ ઘટ્યું છે. આ પ્રસંગે ધાંગધ્રા ધારાસભ્ય શ્રી પરસોત્તમભાઈ સાબરિયાએ કોરોના કાળમાં પોલીસ વિભાગે લોકોની સેવા કરીને સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમ જણાવી પોલીસ વિભાગની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. આ તકે નગરપાલિકા પ્રમુખ શ્રી વીરેન્દ્રભાઈ આચાર્ય અને જિલ્લા સરકારી વકીલ શ્રી એમપી સભાણીએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ખેડા નડિયાદ ખાતેથી ગૃહમંત્રીની અમિત શાહ અને મુખ્યમંત્રીશ્રીની ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત પોલીસ માટે નવનિર્મિત બિન રહેણાંક અને રહેણાંક આવાસોના ઈ લોકાર્પણ કાર્યક્રમનું જીવન પ્રસારણ ઉપસ્થિતિઓએ નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હરેશ દુધાતે સ્વાગત પ્રવચન કર્યું હતું અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમડી ચૌધરી આભાર વિધિ કરી હતી. આ પ્રસંગે અગ્રણીઓ સર્વશ્રી જગદીશભાઈ મકવાણા, વર્ષાબેન દોશી, શંકરભાઈ વેગર, ધનરાજભાઈ કેલા, અનિરુદ્ધસિંહ પઢિયાર, હિતેન્દ્રસિંહ ચૌહાણ, દુધરેજ વડવાળા મંદિરના કોઠારી મુકુંદરામ બાપુ અને સંતો મહંતો તેમજ નિવાસી અધિક કલેક્ટર એનડી ઝાલા, મદદનીશ પોલીસ અધિક્ષક શિવમ વર્મા અને નાયબ પોલીસ અધિક્ષક એચપી દોશી સહિત શહેરના શ્રેષ્ઠીઓનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી માનનીય અમિત શાહ સાહેબના વરદ હસ્તે સંપૂર્ણ ગુજરાતમાં ટોટલ જે 57 જગ્યાએ રહેણાંક અને બિન રહેણાંકના જે પોલીસના મકાનો હતા એમનો ઈ લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. એ કાર્યક્રમના અનુસંધાને આજરોજ અહીં રંભાબેન ટાઉન હોલ ખાતે સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન જે નેક્સ્ટ જનરેશનનું છે એનો પણ લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. આ પોલીસ સ્ટેશન છે એ 2.54 કરોડના ખર્ચે બનેલું છે અને સુરેન્દ્રનગરની પ્રજાની સુખાકારી માટે જે ફરિયાદ કરવા માટે આવે એની સાથે બાળકો હોય તેના માટે બાળ કોર્નર છે તથા જે પણ લોકો આવશે એ સારી રીતે અહીંયા બેસી શકે એવી વ્યવસ્થાનો સાથેનું આ પોલીસ સ્ટેશન બનાવવામાં આવેલું છે. સાહેબ, ખાસ કોણ કોણ ઉપસ્થિત રહ્યા આજના આ કાર્યક્રમમાં? સુરેન્દ્રનગરના માનનીય ધારાસભ્ય શ્રી ધનજીભાઈ પટેલ, પરસોત્તમભાઈ સાબરિયા તથા પૂર્વ ધારાસભ્ય શ્રી વર્ષાબેન દોશી, પૂર્વ સંસદ સભ્ય શ્રી શંકરભાઈ તથા ભાજપના આગેવાનશ્રીઓ તથા અમારા સુરેન્દ્રનગરના જિલ્લાના દરેક અધિકારીઓ.